दानन्दाम्भोधि स्मितरुचिरपूर्णे दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरि कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय आज जोश है वाला भक्तों बधाई भक्तों ने खूब एक थी जय स्वामीनारायण जय स्वामीनारायण सदगुरु सुकानंद स्वामी नो आख्यान आज आ श्राद्ध पर्वनी सभा छे परंतु आपणे जे रोज कथा सांभळीए छे दर शनिवारे कथानी अंदर थोड़ी डुबकी लगावशू सुकानंद स्वामी नो आख्यान आपणने सर्वने पावन करे छे સ્વામીના જીવનથી આપણને ઘણું બધું શીખવા મળે એવા સ્વામીના જીવનની અંદર પ્રસંગો છે. મેં શરૂઆતની કથા દરમિયાન જ કીધું હતું કે મોટા પુરુષોનું જીવન ગંગાના પવિત્ર ધરા જેવું હોય છે. ગંગા નદીના કોઈપણ ઘાટ ઉપર તમે બેસો અને સ્નાન કરો, પવિત્ર થવાય એમ મોટા પુરુષોના જીવનમાં ગમે ત્યાં ડોક્યું કરો, સહેજે પવિત્ર થવાય. તેવા સુકાનંદ સ્વામીનું આખ્યાન આપણે આગળ થોડું સાંભળીશું. એ પહેલાં દર વખતે જે કડીઓ ગાઈએ છીએ આપણે ગાશું. ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પાર કાછે કરે તે પાર કાછે ગરેણા. મોટા નાયા પેલા ગુણ તે છે, મોટા નાયા પેલા ગુણ તે છે, તેનાથી આપનો શોભે છે, તેનાથી આપનો શોભે છે. માટે માટે અહમ ન ધરવું અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળો છે રાજી, દીનતામાં દયાળુ છે રાજી, કરતા રહેવું હમેશ હાજી હાજી, કરતા રહેવું હમેશ હાજી હાજી. માટે જીવનો સત્સંગ કરવો, માટે જીવનો સત્સંગ કરવો, મોટપ માટે કરવો બખેડો, મોટપ માટે ન કરવો બખેડો, લોકની મોટપને મેલી, આ
ધામની મોટપને મેલી ધામની મોટપ જાલી લેવી સુખમુનિને સાંભરે શ્રી હરિ સુખમુનિને સાંભરે શ્રી હરિ જાને પડી આ બધી વિજળી જાણે પડી આ બધી વિજળી કંઠ ગયા કેળે હું સુકારો કંઠ ગયા કેળે હું સુકારો ભોજન રસને જોડાને તજો ભોજન રસને જોડાને તજો ભોજન રસને જોડાને તજો સુકાનંદ સ્વામી ભગવાન શ્રીહરિ ધામમાં પધાર્યા એ વાતને સુકાનંદ સ્વામીએ પોતાની આંખોથી એ લીલાને જોઈ છે. જીવનમાં તમને જેના પ્રત્યેનો અતિ લગાવ હોય એવા સ્વજન કે જેમાં તમને હેત છે એનો જ્યારે વિયોગ થાય ત્યારે સહેજે એની ક્રિયાઓ સાંભળી આવે. આ લોકના સંબંધોથી જે હેત થયેલું હોય છે એના પાયામાં લગભગ સ્વાર્થ સમાયેલો છે. જ્યારે પરમાત્મા સાથે જે હેત થાય છે એ નિસ્વાર્થ ભાવનું હોય છે. સદગુરુ સુકાનંદ સ્વામીને શ્રીજી મહારાજ સાથે મેં પહેલાં કીધું હતું કે મહારાજ ડોલીએ સૂતા હોય ને સ્વામી નીચે સૂતા હોય અને મહારાજ બૂમ પાડે સુખમુનિ અથવા તો એટલું કે સુખ ત્યાં સ્વામી બેઠા થાય કલમ લઈને સ્વામી લખવા બેસે. સ્વામી આજે અક્ષર ઓરડીમાં જાય છે મહારાજનો ઢોલિયો જોવે છે ઢોલિયા ઉપર મહારાજને જોતા નથી ત્યારે મોટા પુરુષોને વિયોગ થાય છે. વિયોગ એ એક પ્રકારનો યોગ છે. આ સંસારમાં આપણે કરોડો વખત જન્મ્યા છીએ. કરોડો વખત જન્મીને આપણને કરોડો વ્યક્તિઓનો ને કરોડો જીવાત્માઓનો મોહાંધ થઈને વિયોગ થયો છે. પરંતુ આપણને ક્યારેય પરમાત્માના વિયોગમાં આંસુ પડ્યા નથી. હેતથી આપણે કરોડો વખત પશુ યોનિમાં ગયા મનુષ્ય યોનિમાં આવ્યા હેતના કારણે આપણે કરોડોની પાછળ આંસુ પાડ્યા છે પરંતુ આપણને મહારાજના વિયોગમાં આંસુ આજ સુધી કોઈક ભાગ્યશાળીને ક્યારેક પડી ગયું હશે નહીં તો એ પડતું નથી. સુકાનંદ સ્વામીને આજે એવું લાગે છે કે જો શ્રીજી મહારાજ આ પૃથ્વી પર નથી તો મારું જીવન લુખ્ખું છે. જેવી રીતે ઘી જો ચૂરમાના લાડુમાં ન હોય તો એ ગળા હેઠો ન ઉતરે એમ સુકાનંદ સ્વામીને હવે પોતાનું શરીર છે ભારરૂપ લાગે છે. એટલે સ્વામીએ મહારાજના વિયોગની અંદર ગઈ કથામાં આપણે સાંભળ્યું હતું કે સ્વામીએ ભોજન રસનો ત્યાગ કર્યો. ચાર વસ્તુ સ્વામીએ આજીવન શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી ખાધી નથી. દૂધપાક, બીજું કોઈને યાદ છે? કારેલાનું શાક યાદ રહી જાય એવું છે. એટલે એ તો આપણે ત્યાગ કરેલું જ હોય. આ સભામાં પૂછું કારેલાનો ત્યાગ કેટલા ને તો 80% નીકળે. બોલો. ભીંડાનું શાક બરાબર છે. અને હજુ એક રહ્યું, રીંગણાનું શાક. એ ચાર. પણ આ ચાર સ્વામીએ ત્યાગ એટલે કર્યો તો આપણે તો નિયમ મારા ચાતુર્માસમાં કે નિયમ લો. સ્વામી હું નિયમ લઉં. શાનો લેશો તમે ભગત? સ્વામી મારે ગળ્યું ખાવાનું જ નહીં. પણ એને ગળ્યું ભાવતું જ ના હોય, ગળ્યું જ નહીં ખાવ. આ વેદાંત ભગત અમારા ગળ્યાનો નિયમ લે શું અર્થ? એને ગળ્યું ભાવે જ નહીં. અને પાર્થને શીરો આપો તો છોડે નહીં. બોલો. ઓલાને શીરો ભાવે, અમારા રે યાત્રામાં આવે તો ઓલાને શીરો જોવે તો આને પછી બહુ પીરસે ને. આને ભાત ભાવે, ભાત, એ ભાતનો ગ્રાહક. મેં કીધું ભાઈ બહુ ફૂલ્યો આવે, ભાત છોડ. પણ તોય ધારના પાર ના કરે. આ તબલા વગાડે ને વેદાંતે એક મહિનો ધારના પાર ના કર્યા.
આટલો છોકરો કેટલી વર્ષ, 14 વર્ષ, 15 વર્ષ છે ને, કેટલા 15 વર્ષનો છે, આ તો લાગે મોટો, ભગવાને એને મોટો બનાવી દીધો છે, પણ 15 વર્ષનો છોકરો ધારના પારના કરે કળિયુગની અંદર અમેરિકા જેવા દેશમાં આ ધારના પારના કરી શકે? એક દિવસ ભૂખ્યારી હોય ધારનું પારનું શું, એ આ સભામાં લગભગ બધાને ખબર હશે, પણ કેટલાક ઘણા નવા મોઢા દેખાય છે, એની જાન માટે કહું કે ધારનું પારનું એટલે એક દિવસ ટોટલી પાણી ઉપર જ રહેવાનું, સાદું પાણી સિવાય કશું જ નહીં પીવાનું એક દિવસ, આખો દિવસ, અને બીજે દિવસે એક વખત અનાજ જમવાનું. જો કે આ છોકરાઓને અમે છૂટ આપી દીધી, તમારે એક દિવસ ફૂલ ડે, 2-3 ટાઈમ જે જમવું એ જમી લો, પણ એક દિવસ તો પાણી ઉપર જ રહેવાનું. તો 15 વર્ષનો છોકરો અમેરિકામાં રહેતો હોય, ખાલી કલ્પના કરો, હું એના વખાણ કરવા માટે નથી કહેતો, ફક્ત બુદ્ધિમાં વિચારો કે અમેરિકામાં રહેતો છોકરો પિઝા વિના ના ચાલે, પાણીપુરી વિના ના હાલે, બરીટો વિના ના હાલે, પાવભાજી વિના ના હાલે, એ છોકરાને 15 વર્ષની ઉંમરે એક દિવસ ટોટલી પાણી પર રહેવાનું. ગઈકાલે એકાદશી હતી, અહીં એક પ્રેમી બેન છે, ભક્ત બહુ સારા છે, અને બધાય ભક્તો માટે દૂધપાક, ફરાળી દૂધપાક, બટાકા વડા અને હલવો બનાવીને લાવ્યા બધા ભક્તો માટે. પછી ઉપર આ છોકરા બેઠા હતા, મને ખબર નહીં કે વેદાંતને ધારનું છે કે પારનું, કારણ કે મારે ગુરુજી ગયા ત્યારથી ચાલુ થઈ ગયા હતા ધારના પારના, અને એ બધા એકાદશીએ ચાલુ કર્યા, એટલે મેં કીધું આપણે હારે છે, પણ મારે પતિ ગયા હતા 2 દી પહેલાં. તો ઉપર મેં કીધું જા નીચે પ્રસાદ લઈ આવો, મને કે સ્વામી મારે જ ધારનું છે આજે. તે બાકી બધા નકોરડી હતી, બધાને પ્રસાદ જમાડ્યો. ગઈકાલ મેં કીધું ભાઈ પ્રેમી ભગત લાવ્યા જમો એટલે તમારી નકોરડી છે, પણ એને મેં ના કીધું કે તું જમવા જા, એની સામે જ કીધું પહેલાંને કે તમારે નકોરડી તમે જમો, એને મેં ના કીધું કે તું જમવા જા, મેં કીધું તાર ધારનું છે બરાબર છે, પણ એવું વિચારો કે એવું ભોજન હોય, મોટા વ્યક્તિઓ જમતા હોય, તમે ઉંમરવાળા, તમે એનાથી ડબલના 3 ગણા 4 ગણા કાઢ નાખ્યા હોય, એ બધા જમતા હો. ગયા શનિવારે, આજ શનિવારે એને પારનું આવ્યું ને, ગયા શનિવાર ધારનું હતું, અને ગયા શનિવાર હારામ હારું ભોજન હતું ને, એ નહોતો જમ્યો. જોયું તમે, એ નહોતો જમ્યો. કલ્પના તો કરો, 15 વર્ષના છોકરાથી એવું કેવી રીતે થાય? કોનું બળ છે? એની 15 વર્ષની ઉંમરનું બળ છે, એ જાડો છે એનું બળ છે? બળ એક ઘનશ્યામ મહારાજને ગુરુજી જેવા મોટા પુરુષનું છે, એટલે થાય, નહીં તો ના થાય. સાધુના સમાગમમાં રાતને દી છે ને, એટલે કરી શકે છે. આવું વિચાર આપણને એમ લાગે કે મહારાજ પ્રત્યક્ષ છે. હું ખરેખર, હું કોઈ વખાણ માટે નથી કહેતો, પણ મારા હૃદયમાં ને જીવમાં જે વસ્તુ કે આવી ઘટનાઓ હું જ્યારે જોઉં છું, અનુભવું છું, ત્યારે મને એમ લાગે છે શ્રીજી મહારાજ પ્રત્યક્ષ આજે સત્સંગમાં વિચરણ કરે છે. શક્ય નથી. કેવી રીતે શક્ય છે? આ અશક્ય વસ્તુ શક્ય થાય છે. સ્વામીએ 4 વસ્તુનો ત્યાગ કર્યો, બોલો તો. 1, દૂધપાક, કારેલા, ભીંડા, રીંગણ. આપણે કેટલાનો ત્યાગ કરીશું? ઘણા રીંગણા નહીં ભાવતા હોય, એ કહે છે મારે એનો નિયમ. હું એ કહું છું કે આપણે કેવો નિયમ લઈએ, જે ભાવતું ના હોય ને એનો નિયમ લે. ઘણા કે હું મરચું ખાઉં જ નહીં, પણ એને મરચું ખવાતું જ ના હોય, ભાવતું જ ના હોય તીખું. ખરેખર નિયમ શાનો લેવાનો હોય? જે ભાવતું એનો. અમારે અહીં ઘનશ્યામ દાદા બેઠા છે, ભીખુ દાદા બેઠા છે, અમારા પાર્ષદો છે, ઉંમરવાળા પાર્ષદો, સમજ્યા, ત્યાગી છે. તે ભીખુ દાદા અને ઘનશ્યામ દાદા બે અહીં રહે ને, ભીખુ દાદા એ બહુ સાદગીવાળા ખોરાક, બહુ સાદો ખોરાક, અને એટલે જ અમારી ભેગા ટકી શકે, ચટાકાવાળા લગભગ ના રહી શકે. અને ઘનશ્યામ દાદા તેને ચાંદ્રાયણના ગોળા, હું તો પ્રત્યક્ષના ગુણ ગાવામાં માનું છું, મારી બહુ પાક્કી શ્રદ્ધા છે. હું પ્રત્યક્ષ ભક્તોના ને સંતોના ગુણ ગાવાની અંદર મને જેટલો આનંદ આવે ને એટલો પરોક્ષનો આવતો નથી. હું આ આખ્યાન કહું ને એના કરતાં આ આખ્યાનો કહું ને એમાં મને બહુ મજા આવે, કારણ કે એમાંથી કોકને બળ મળે, એમાંથી આપણા જીવને બળ મળે. આપણી નજરની સામે છે આ તો બધા, આ બધા નજરની સામે નથી, આને કાગળમાં લખીને પછી વાંચવાનું ને ગાવાનું, અને આ તો સામે જોયેલું જ ગાવાનું છે. તે ઘનશ્યામ દાદાને ચાંદ્રાયણના ગોળા સંતો બનાવીને આપે. તમે ઘેર ચાંદ્રાયણ કરો ને અને અમારી ભેગા ચાંદ્રાયણ કરો તો વજન વધી જાય. સંતો ચાંદ્રાયણના ગોળા બનાવે એટલે રોટલી ને ભાખરીનો ભૂકો કરે, પછી અંદર ઘી નાખે, ગોળ નાખે,
ઘી તમે જેટલું ઘેર ના જમો એટલું ચાંદ્રાના ગોળામાં આપે કે તમારું શરીર પાછું ના પડી જાય. તો દાદાને રોજ એવા આપે ને દાદા કે આવા કે બહુ આવા રસવાળા ગોળા નહીં બનાવવાના સ્વામી, કે સાદું જ આપી દેવાનું, બાકી તો આ જીભને સ્વાદ આવે તો પછી ચાંદ્રાયન શું કામનું. વિચારો, આવો વિચાર આવવો, દિવસમાં ચાર જ કોળિયા જમવાના, અને આવો વિચાર આવવો કે આવા સ્વાદિષ્ટ ગોળા નહીં ખાવાના, સાદા આપો સ્વામી. કે તપ, આ તો તપ થાય એવું લાગતું નથી. 68 વર્ષની ઉંમરે ચાંદ્રાયન કરે લાલા ભગત, બોલો. ચાતુર્માસની અંદર ભગવાનને રાજી કરવા માટે, એટલે યુવાનો બધાએ તૈયાર થવું કરવું. આજે તો જો આટલું મોટું લિસ્ટ હું તમને છેલ્લે કહીશ, કેટલા ભક્તોએ ચાંદ્રાયણને ધારણા પારણા કર્યા. બેનોન લિસ્ટ જાજુ છે, પુરુષોને બહુ કામ જાજુ હોય ને એટલે બરાબર છે, એ ઓછું કરી શકે. સ્વામીએ ચાર વસ્તુનો ત્યાગ કર્યો, અને સ્વામીએ બીજું જોડા પહેરવાનું પણ છોડ્યું કે હું જોડા પણ નહીં પહેરું. અને જોડા સ્વામીએ 15 વર્ષ સુધી ન પહેર્યા. ગોપાળાનંદ સ્વામીએ કીધું કે સ્વામી મને તમારું આ તપ દેખ્યું નથી જાતું, તમારા પગની અંદર કાંટા વાગે કાંકરા વાગે, સ્વામી તમે જોડા પહેરો. અને ત્યારે સ્વામીએ જોડા પહેરવાના ચાલુ કર્યા મોટા સાધુની ઈચ્છાથી. સ્વામીનું એ ચરિત્ર એવું શીખવાડે છે કે આપણો ગમે એવો નિર્ધાર હોય પણ જ્યારે ભગવાનના સંત મુકાવે ત્યારે તરત મૂકી દેવું. આની અંદર કેટલાય ભક્તો એવા છે નકોરડી એકાદશી કરતા હોય, એક પણ એકાદશી નકોરડી ચૂકતા ના હોય. બહેનો ભાઈઓમાં એવા છે, અહીં ઘણી વખત એવું બન્યું કે અહીં નકોરડી એકાદશી કરીને આવ્યા હોય ચિરાયુ ભગતને, આ બધાય ભક્તો કે જે કરતા હોય રેગ્યુલર કરતા હોય છે, અલ્પેશ ભગત કરતા હોય, અહીં સંતોએ કીધું એક જમી લો, તો એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વિના શંકા પણ ના કરે કે આજે એકાદશી આટલા વર્ષોથી કરીને આ તૂટે છે. નકોરડી કરી આજ સુધી ના સાધુએ કીધું, કારણ કે સાધુએ કીધું એટલે એકાદશી એમાં આવી જ ગઈ એમ વિચારીને તરત લઈ લે. પણ એવું જેવી રીતે જમાડી દીધા એવું કોઈ વખત ડીશ પર બેઠાવાનું ઊભા કરી દે તો ઊભા થઈ જજો પાછા રાજી થઈને. હા, ક્યારેક ડીશ પર બેસી ગયા હો અને કે આજે નથી જમવાનું, આજ ઉપવાસ, તોય આ તો ઊભા થઈ જાય એવા જ છે બધા, ખબર જ છે. અને એવા છે એટલે જ કહેવાય, બોલ પાછો પડે તો કહેવાય નહીં, આપણા બોલની કિંમત ઘટી જાય. પણ ભગવાનના ભક્તો, આ સ્વામીના આખ્યાનમાંથી એવું શીખીએ આપણે કે આપણે કંઈક તો એવો નિયમ રાખીએ કે આપણને એમ થાય કે જેનાથી મહારાજ આપણને વહેલામ વહેલા ભેગા થાય. સુકાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો વિયોગ છે, આપણને મહારાજનો ચોક્કસ, આ મહારાજ આપણને પ્રત્યક્ષ મળ્યા છે પણ એટલો વિયોગ તો હૃદયમાં રાખવો. કેટલો વિયોગ? કે એ ભગવાન સાથે મારું એક મેકપણું થઈ જાય, મિત્રપણું થઈ જાય, એકાબીજા સાથે અમે ગોઠડી કરતા થઈ જઈએ એવું મારે થવું છે, એવો વિયોગ મહારાજ સાથે રાખવો. એવો વિયોગ રાખવાની અંદર ભગવાન તરફનું ખેંચાણ રહે, એટલે મુમુક્ષુ માત્રે પોતાના આત્માને મહારાજ તરફ ખેંચાણ કરવા માટે એવો એક વિયોગને જાળવી રાખવો. પ્રેમાનંદ સ્વામીએ વિયોગના કેટલા કીર્તનો લખ્યા. તો શું પ્રેમાનંદ સ્વામીનો વિયોગ હતો? એનાથી કાંઈ ભગવાન દૂર હતા? દૂર નહોતા, પણ વિયોગ એ કીર્તન વિયોગ છે. એ વિયોગના કીર્તનને ગાવું, રચવું અને સાંભળવું એ પણ ભગવાનનો યોગ કરાવી દે. ક્યારે હવે દેખો રે હરિ હસતા, હવે આ કીર્તન તમે ગાઓ એટલે તમે મહારાજ બાજુ જુઓ ને તમને એમ થાય મહારાજ મારી બાજુ જોઈને ક્યારે હશે, ગાલમાં ખાડા પડે, દાંતના મને દર્શન થાય, એવું મહારાજનું મને ક્યારે થાય. બસ એ જે તમને પ્રશ્ન થાય અને પ્રશ્નમાંથી જે હૃદય આર્ત બને અને આર્ત ભાવમાંથી જે પંક્તિ ઉદ્ભવે, એક દિવસ ભગવાન આપણી બાજુ જોઈને હસે. પ્રેમાનંદ આગે જ્યારે ગાવે, આવે ઓરા ઓરા ખસતા રે, ક્યારે હવે દેખું રે હરિ હસતા. જ્યારે પ્રેમાનંદ કે હું ગાવ આગે ત્યારે આવે ઓરા ઓરા ખસતા આ કડી આપણે ગાઈએ, અને ત્યારે આપણને એમ થાય કે મેં તો કરોડો વખત ગાયું, મહારાજ તમે મારી પાસે ખસીને ક્યારે આવશો. અને એ જે ભાવ પ્રગટ થાય એ ભાવમાંથી પરમાત્મા સાથેનો કોઈ સંબંધ પ્રગટ થાય એને અલૌકિક તાર કહેવાય, અને એ સંબંધમાંથી જ પરમાત્માનું મિલન થતું હોય છે. જે કોઈ ભગવાનના ભક્તોને શ્રીજી મહારાજ મળ્યા છે કે પરોક્ષના ભક્તોને મીરા આદિક કે નરસિંહ મહેતા આદિકને જે તે અવતાર સ્વરૂપો મળ્યા છે અને વિયોગમાં મળ્યા છે, એને વિયોગ કેટલો વેઠ્યો છે, એના વિયોગને ભગવાને જોયો છે અને પછી ભગવાન મળ્યા છે,
સુકાનંદ સ્વામીને પણ આજે વિયોગ છે અને સુકાનંદ સ્વામી એ વિયોગની અંદર એક વખત સ્વામી વિચાર કરે છે કે શ્રીજી મહારાજ ધામમાં જતા રહ્યા ને મારું શરીર આટલું બધું તંદુરસ્ત છે, શરીર પડે ને મારો આત્મા મહારાજની ભેગા મળે તો બહુ સારું, એટલે પોતાની તંદુરસ્તી ઉપર ખાર ચડે છે. આપણને ખાર હાની પર ચડે? નાદુરસ્તી પર. શરીરમાં મજા ના હોય, પેટ દુખતું હોય, ગોટા થયા હોય, પેટમાં ગોટા નહીં હા મેથીના ગોટા થયા હોય અને સારું પેટની અંદર આપણને ચૂંક આવતી હોય, અરે રે રે 15 દિવસ ગોટા થયા ને પેટમાં ગોટા ચડ્યા, દુઃખ એનું હોય. આપણે આવું છે, આપણે આવું છે. અને સુકાનંદ સ્વામીને એવું નથી. સુકાનંદ સ્વામીને એમ છે આ શરીર તંદુરસ્ત છે, પુરુષોત્તમ નારાયણ મને છોડીને જતા રહ્યા, એ મહારાજના વિયોગમાં હું કેવી રીતે રહીશ. અને પછી સ્વામીએ કીર્તન બનાવ્યું છે. એ કીર્તન અહીંયા આગળ લખ્યું છે. દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, સાગર રે પરી અંતર જામી, દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, ભક્તિ ધર્મ સુતાત્રે પુરુષોત્તમ, ભક્તિ ધર્મ સુત શ્રી પુરુષોત્તમ, ભક્તિ ધર્મ સુત શ્રી પુરુષોત્તમ, ભક્તિ ધર્મ સુત શ્રી પુરુષોત્તમ, મહાપ્રભુ કરજો સહાય રે સહજાનંદ સ્વામી, મહાપ્રભુ કરજો સહાય રે સહજાનંદ સ્વામી, ભક્તવત્સલ હરિ બિરુદત મારો, ભક્તવત્સલ બહિ બિરુદ તમારો, જો વિસરી જાય રે સહજાનંદ સ્વામી, હે જો વિસરી જાય રે સહજાનંદ સ્વામી, આયો હું તમારે રે ચરણે શીત નામી, ચરણ તમારે રે શિરણે શીત નામી, દર્શન દેજો રે સહજાનંદ સ્વામી, દર્શન દેજો રે સહજાનંદ સ્વામી. સ્વામી આવી રીતે ભગવાનના આકારે થઈને ભગવાનને પોકારે છે. ભગવાન શ્રીહરિને વિનંતી કરે છે, હે સહજાનંદ સ્વામી, હે કરુણાના સાગર, તમે મને દર્શન દેજો. મારી આંખો તમારા દર્શન વિના પ્યાસી છે પ્રભુ. હું ઘણાય સમયથી તમારા અવાજ સાંભળ્યા વિના, મારા કાન છે એ કાન પ્રભુ તમારા શબ્દ સાંભળવા માટે તલપી રહ્યા છે. તમે તો ભક્ત વત્સલ છો, તમારું બિરુદ છે કે તમને જે સંભાળે ત્યાં તમે જાઓ છો, તો પ્રભુ તમે મને બહુ સાંભળો છો, મને દર્શન દેજો. શરણાગત વત્સલ તમે સમર્થ અનેક ભુવનના ઈશ, તમે તો પ્રભુ શરણાગત વત્સલ છો, અનેક ભુવનના ઈશ છો, મારી ઉપર કરુણા દ્રષ્ટિ કરીને મને ભૂલતા નહીં હા પ્રભુ. ભગવાન આગળ બહુ કરુણ ભાવે, બહુ આર્ત ભાવે, બહુ શાંત હૃદય પ્રાર્થના કરતા રહો. આપણે વાલા ભક્તો ઘણીક વખત શ્રીજી મહારાજ આગળ એક રૂટિંગ હોય છે આપણું, દંડવટ કરવા, ભગવાનના સંતો પાસે જઈએ દંડવટ કરવા, એક રૂટિંગ થઈ જતું હોય છે. આરતી કરવી, આરતીમાં તાળી પાડવી,
રામકૃષ્ણ ગોવિંદ બોલાય તાળી પાડવી, વિશ્વેશ્વર જો સકળ બોલાય ત્યારે દંડવટ કરવા, આ રૂટિન થઈ જાય છે. પણ જે ક્રિયા આપણે કરી રહ્યા છે, ભાવ સમન્વિત, જે જે શબ્દ કે જે જે ક્રિયા કરીએ છીએ એમાં પોતાના ભાવને એની સાથે સમાવતા જઈએ. સુકાનંદ સ્વામી આર્ત ભાવે ભગવાનને પોકારે છે કે પ્રભુ તમે મને દર્શન, પ્રભુ મારે દાસ જાણીને પ્રભુ તમે મને દર્શન આપજો, મને ભૂલી ના જતા, મને ભૂલતા નહીં પ્રભુ. તમારા માટે હું તો પ્રભુ નાની ઉંમરની અંદર સાધુ થયો છું, બધોય છોડીને આવ્યો છું પ્રભુ, તમારા સામે આવ્યો છું. આવ્યા તમારે આસરે, પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. નવલસનેહી નાથજી જે રે પ્રેમી, જનના છો પ્રાણ પ્રેમી, જનના છો પ્રાણ વાલા સાંભળજો વિનતી. આવ્યા તમારે આસરે, આવ્યા તમારે આસરે જે રે મેલી, કુટુંબ પરિવાર મેલી, કુટુંબ પરિવાર જાનું અમને પાડશો. હે પ્રભુ અમે તમારા માટે આ ફકીરી લીધી, તમારા માટે પ્રભુ અમે કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો, અને પ્રભુ તમારું સુખ લેવા માટે તો અમે આ બધું છોડ્યું, અને આખરે તમે જ અમને છોડીને જતા રહ્યા. તમારા અવાજને સાંભળવા માટે, તમારી સાથે રહેવા માટે, તમારો સ્પર્શ કરવા માટે તો પ્રભુ મનગમતું બધું જ મૂક્યું. મનગમતું સર્વે મૂકીને એક તમને રે જાવા રે, બધું જ મનગમતું પ્રભુ મૂક્યું છે. તો પ્રભુ હવે તમે અમારું કાંડું છોડી દીધું. પ્રેમાનંદ સ્વામીએ કડી બહુ સરસ લખી છે. સ્વામીએ એવી કડી લખી કે પ્રભુ તમે તો આ સમય એવી કરી છે, પડતા મેલ્યા આ બધી. તમે કરી જે આ સમય, તમે કરી જે આ સમય જીરે એવી, ન કરે કોઈ નાથ એવી, ન કરે કોઈ નાથ પડતા મેલ્યા આબથી. કોઈને તમે કાંડું ઝાલીને આકાશમાં લઈ ગયા હો અને તમે એને કીધું હોય કે તું બિલકુલ ચિંતા ના કરીશ, મેં તને પકડી રાખ્યો છે અને આબમાં લઈને તમે એને છોડી દો, પછી એને કેવું લાગે? હે મહારાજ, તમે અમને અચાનક આમ છોડીને ગયા, અમને એવું લાગે છે આબમાંથી તમે અમને છોડી દીધા છે. ભગવાનના વિયોગના કીર્તનોની કડીઓ વાંચતા રહો વાલા ભક્તો. મૂર્તિમાં હેત વિયોગના કીર્તનોની કડીઓ. જો કે મારું પોતાનું અંગ એવું છે કે હું હંમેશા, મને શ્રીજી મહારાજના વિયોગના કીર્તનો વધારે ગમે. હું વિયોગ દ્વારા મહારાજના યોગમાં રહેવાવાળો મારો આત્મા છે, એટલે હું વિયોગથી યોગમાં રહી શકું છું, એટલે મને એવી કડીઓ વિશેષ ગમતી હોય. પરંતુ મૂર્તિની અને વિરહના પદોનો તમને રાગ આવડે કે ના આવડે, પણ તમને હું કહું છું, તમારા ઘરની અંદર જેમ તમને હું વચનામૃત માટે કહું છું, વચનામૃત અવશ્ય રાખો, સ્વામીની વાતો અવશ્ય રાખો, એમ હું તમને કહું છું કે તમારા ઘરમાં તમે નંદ સંતો રચિત કીર્તનોની કીર્તનાવલી અવશ્ય રાખો. બહુ સરસ આ રાજ છારોડી ગુરુકુલથી બહાર પડેલી છે, રાજકોટથી બહાર પડેલી છે કીર્તનાવલી. કંડારી ગુરુકુલથી આપણી લગભગ થોડા સમયમાં બહાર પડશે. પણ એ કીર્તનની બુક રાખો, એ કીર્તનો ભલે ગાતા ના આવડે પણ વાંચે રાખો, એના શબ્દોને સમજો, એના શબ્દોને સમજો, અને એ જે ભાવ કીર્તનમાં એ સંતોએ લખ્યો છે એ કીર્તનના ભાવને સમજીને આપણા આત્માને એની સાથે કેળવીએ, કેળવણી કરીએ કે હું પણ એ સ્ટેજ પર છું અને મારે મહારાજ સાથે સંબંધ કરવાનો છે, તો હેત થશે. નહીં તો આપણે કરોડો કથાઓ સાંભળશું ને કરોડો કથાઓ કરશું, ભગવાનમાં હેત નહીં થાય. અને આપણું બધાનું કર્તવ્ય છે પરમાત્મામાં હેત કરવું. અમે સાધુ થયા, તમે ગૃહસ્થ આશ્રમમાં છો, પણ આપણા તમામનું કર્તવ્ય એટલું જ છે પુરુષોત્તમ નારાયણમાં આપણો આત્મા ચોંટી જાય, જેવા મહારાજ છે એવા એ આકારે આપણે થઈ જઈએ, જે મુક્તોએ સુખ લીધું એ સુખ આપણે ભોગવતા થઈ જઈએ.
શ્રીજી મહારાજ પાસે પોતાનું જેટલું સુખ છે બધું મહારાજે આપ્યું છે. ગઈકાલે જ હું કોઈને સાથે વાત કરતો હતો, અહીં એક યુવાન ઉપર આવ્યા હતા એકાદશીના સભાપતિને પછી, ત્યારે મેં કીધું શ્રીજી મહારાજ તો મૂર્તિના સુખના સદાવ્રત કોઈ બાંધ્યું હોય ને, સદાવ્રતમાં પહેલાં રાકા ખાવા આવે, ખબર છે ને, મોટા મોટા સાહુકાર ને શેઠિયાઓ સદાવ્રત બાંધે, શ્રીજી મહારાજે તો મૂર્તિનું સદાવ્રત બાંધ્યું છે. આપણે બધા રાંકાઓ છીએ, હું તમે રાંકાઓ છે, શ્રીજી મહારાજના સદાવ્રતમાં આપણે આવ્યા છીએ અને એને સદાવ્રત ખુલ્લું મૂક્યું છે. મારી મૂર્તિને તમે ધારો એટલી પીવો, તમારી ચાંચમાં જેટલી તાકાત એટલી પીવો. મહારાજે કોઈ માટે એવું નથી રાખ્યું કે મૂર્તિને હું જ પી શકું, 15 વર્ષનો બાળક ના પી શકે, 60 વર્ષના દાદા ના પી શકે એવું કાંઈ નહીં, બાઈ પી શકે, ભાઈ ના પી શકે એવું કાંઈ નહીં. એને સદાવ્રત ખુલ્લું મૂક્યું, જેની ચાંચમાં જેટલી તાકાત એટલું એ મૂર્તિને પીવે. પણ આપણું કર્તવ્ય છે મૂર્તિને પીવી, એટલા માટે વાલા ભક્તો આવો અભ્યાસ કરવો પડશે. કીર્તનો થોડા થોડા વાંચો, ઘણીક વખત કોઈને કાંડું જાલીને પૂછો કીર્તન કેટલા આવડે છે, તો કે એક નહીં. 5 વર્ષથી સત્સંગ કરતા હોઈએ, 10 વર્ષથી સત્સંગ કરતા હોઈએ ને કીર્તન એકેય ના આવડે એવું નહીં. આ સભાના જેટલા ભક્તો છે એને મારી કરબદ્ધ વિનંતી છે કે તમે બધાએ ઓછામાં ઓછા 1-2 કીર્તનો તો મોઢે રાખજો, 1-2 કીર્તનો મોઢે રાખજો. આખા કીર્તન મોઢે ના રહે તો થોડી કડીઓ મોઢે રાખજો. ભગવાનમાં હેત થાય, સાધુના મહિમાની, સત્સંગના મહિમાની એવી કડીઓ મોઢે રાખજો, એ બહુ કામ લાગશે. આ શરીર ગમે ત્યારે ગમે ત્યાં પડે એમ છે, કાલે વેજીટેબલ જેવા થઈ જઈએ, વાર ના લાગે. આપણી ઉંમર, આપણા શરીર એનો કોઈ નિર્ધાર નથી. કાલે હું જતો રહું, તમે જતા રહો, આઈસીયુમાં જતા રહ્યા, અહીં કેટલાય લોકો હોય છે આઈસીયુની અંદર હોય ને 2-2, 5-5 વર્ષ સુધી વેજીટેબલને જેમ જ હોય. મેં અહીં આગળ 2-3-4 વર્ષ પહેલાં એક ભાઈને જોયા હતા આઈસીયુમાં હતા, આંખ ખોલે સેજ આમ હશે, આંખ બંધ કરી દે, કશું જ ફિલિંગ સમજતા નથી. બોલો, 5 વર્ષથી એનું આખું મિલિયનર્સ છે, આખું ઘર પાયમાલ થઈ ગયું. હવે કોઈ સ્વજનને તો એવી ઈચ્છા થાય નહીં કે આને ટ્રીટમેન્ટ બંધ કરી દઈએ. હવે એ જીવ્યા, ભાઈએ જેટલા ભેગા કર્યા હતા એટલા વાપરી નાખ્યા, અત્યારે શું થયું હશે ખબર નહીં, પણ 5 વર્ષથી એ હવાઈ ફરવા ગયા હતા. અને હવાઈ ફરવા ગયા, વેવૈયો 2-4 ભેગા થઈને, એ 2-3 વેવૈયોને એના જે કહે છે પત્નીઓને બધાય, તે હવાઈ તો કંઈ દરિયા કિનારો છે ને, એવું છે ને, હું નથી ગયો અને મારે જવું નથી, પણ ન્યા બધા ફરતા હતા, તે ન્યા પહેલાં બધા ફરવા ગયા ને આ રૂમમાં હૂતા હતા, અને પછી કે હું આવું છું પાછળથી, તે ચા પીવા બેઠા, તો ચા પીતા પીતા જ ન્યા બધું હેઠું પડ્યું ને એ પડી ગયા પલંગમાં, પડ્યા તે પડ્યા ત્યાં હેલિકોપ્ટરમાં ન્યુયોર્ક હોસ્પિટલમાં લાવ્યા, અને ન્યુયોર્ક હોસ્પિટલની અંદર 5 વર્ષથી એમને એમ હતા. તો શું એને એકને જ થાય? આપણે બધા ભગવાનના ભગત થયા એટલે આપણે ના થાય, હું સાધુ થયો તો મારે ના થાય? એ તો ભગવાનની ઈચ્છા છે, ગમે ત્યારે ગમે તે થાય. પરંતુ આપણી પાસે એટલી તૈયારી હોય કે આપણી ગમે તે ઉંમરમાં, ગમે તે આશ્રમમાં, ગમે ત્યારે આપણો દેહ કોઈ પણ અવસ્થામાં જાય, પણ આપણો તાર પુરુષોત્તમ નારાયણ સાથે જોડાઈ જાય, આટલી આપણી તૈયારી જોઈએ, તૈયારી જોઈએ, એવો તાર જોડાઈ જવો જોઈએ. આ સભાની અંદર એવા એક ભક્ત બેઠા છે, મારે નામ પણ નથી દેવું, એનું ગામ પણ નથી દેવું, બાઈ છે કે ભાઈ છે એવું પણ નથી કહેવું, પણ એને એક એવો રોગ છે જે જીવલેણ રોગ કહેવાય એવો રોગ છે, પણ એ ભક્તએ ભગવાનની આગળ માગ્યું નથી કે મારા રોગની અંદર મને સહાય કરજો. યુવા અવસ્થાની ઉંમર હોવા છતાં એ ભગવાનને એમ કહે છે તમારી ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ. આવા ભક્તો છે, તમારી ઈચ્છા એ જ મારું પ્રારબ્ધ, ભગવાનને પ્રાર્થના કરવી નથી મારું આ દુઃખ ટાળો. આવા ભક્તને જ્યારે ભગવાન જોવે છે, આવા ભક્તને જ્યારે સાધુ જોવે છે, સાંભળે છે, આપણા હૃદયની અંદર ખરેખર રાજીપો થાય, ખરેખર અનહદ આનંદ થાય કે આને સત્સંગને સમજ્યા છે, સત્સંગને સમજ્યા છે. સુકાનંદ સ્વામી ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, દર્શન કારણ મન તલપે છે, નથી રહેતી હૈયે ધીર, તે માટે વિનંતી કરી કહું છું, સુનજો શ્યામ શરીર. ક્યારેય પણ ભગવાનના દર્શન માટે આટલો તલસાટ થાય ત્યારે ભગવાન દર્શન દે છે. આપણને થાય કે ભગવાન મને દર્શન કેમ દેતા નથી, પણ આપણે દેડકા જેવા છીએ. કેવા છીએ? દેડકા જેવા, મેઢક. આપણે મીન થોડા છીએ, માછલી થોડા છીએ? માછલીને પાણીનો વિયોગ થાય ને તો પ્રાણ છૂટી જાય. આપણને થોડી વાર વાતો સાંભળીએ ને પાવર ચડે,
અને થાય કે ભગવાનના દર્શન આવે કરી જ લેવા છે. અને જેવી વાતો પૂરી થઈ, જય સ્વામિનારાયણ, શું જમવાની અંદર છે આજે. સત્સંગમાં કંઈ મજા ના આવી આજે, ગયા પણ કેમ, દૂધપાકમાં ખાંડ ભૂલી ગયા હતા, બટાકાવાડામાં મીઠું ભૂલી ગયા હતા, કઢીની અંદર મરચું ભૂલી ગયા હતા, આદું તો નાખ્યું જ નહોતું, ઠંડી છે તો નાખવું જોઈએ ને. કથા કથા ગમે એટલી સારી થાય, તમારે માર્કિંગ કરવું હોય તો કરો, એક વખત થૂલી રાખો. એક જો કંઈ લોયાધામ પરિવારમાં આપણા ભક્તોમાં એવું ના થાય, કારણ કે અહીં તો બધા રસ કથા રસ પીવા જ આવે, પણ છતાંય આપણે બધાએ કથાના જ વ્યસની. હું એટલું જાણું કે અહીં લોયાધામ મંદિરની અંદર આવવાવાળા એક પણ ભગત, એક પણ હરિભગત, બાઈ કે ભાઈ, અજાણ્યા વ્યક્તિ કે જાણીતા વ્યક્તિ, એક પણ એવા વ્યક્તિ નહીં હોય. ઘણી વખત ઘણા મંદિરોમાં કેવું હોય, ફોન આવે, મને આવી ગયેલા છે આગલા મંદિરોમાં ફોન આવે, ફોન, સ્વામી જય સ્વામિનારાયણ, હાંજે હાંજે સત્સંગ છે ને ભાઈ, તો હાંજે સત્સંગ હોય જમવાનું હશે, હોય ને ભાઈ, જમવામાં શું મેનું છે? એ તો ભાઈ રસોડાવાળાને ખબર હોય, અમને શું ખબર હોય શું, તો કે ના એટલે જો જોઈ લઈએ, પણ તમારે મેનાની શું જરૂર હતી, તમારે કંઈ રસોઈ દેવાની છે? તો કે ના, અમે બે ત્રણ મંદિરમાં તપાસ કરી લઈએ મેનાની, અને પછી એ પ્રમાણે ક્યાં મંદિર તરફ જવાથી આપણું સાર્થક થાય. આવો હોય છે સત્સંગ, આવો હોય છે, પણ આપણા લોયાધામ મંદિરની અંદર એટલું ચોક્કસ કહી શકાય કે આ મંદિરના દરવાજા સુધી જે પહોંચે છે એને કલ્યાણનો જ ખપ છે, કલ્યાણ સિવાય બીજો કોઈ ખપ નથી, મોક્ષ માટે જ અહીંયા આવે છે ભગવાનના ભક્તો, એવા જ છે અહીંયા આગળ. દેખી તું દેખાય ને, આટલું અહીં હોય, અંદર હોય, આમ આવવાનું હોય, કેટલાય મેઇન રોડ ઉપર ઘણા બધા મંદિરો હોય ને ઘણી બધી જગ્યાએ જતા હોય, પણ તોય ભગવાનના ભક્તો અહીંયા આવે છે એને કલ્યાણનો ખપ છે, સહેજે દેખાય. એવા આપણે છીએ તોય પણ આપણે ભોજન કેવું જોઈએ? બ્રિજેશ ભગત, કેવું જોઈએ? સારું જોઈએ. સારું ભોજન હોય તો સુખ આવે. એકલી મીઠાણ મગની ખીચડી કરી દીધી હોય ને, છાશ દીધી હોય, ચાર શનિવાર એવું કરે ને, તો સ્વામી પાસે ઉપર આવ્યા વિના ના રહે. સ્વામી બધું સારું છે, પણ થોડું આપણે હવે થોડું ચેન્જ કરવું જોઈએ. શું ભાઈ મગની ખીચડી સ્વામી, આ કથા અમારી વિયોગની ઉડી જાય, એટલે એ યોગ તો જોઈએ, ભલે જમો વાંધો નથી, પણ અનુસંધાન સહિત જમો. કે એક દિવસ આપણે આપણા આત્માને આટલા વિયોગમાં જે બી આપણે જાશું તે દિવસ જ મહારાજ આપણને મળશે. સાચાને સોગાગના નથી મોગા થયા મહારાજ, સાચા જો આપણે હોઈએ તો મહારાજ તો મોગા છે જ નહીં. ખોટાને વળી ખોડતા ન મળે તે દી કે આજ, ખોટો ખોડવા નીકળે ને તો એને મહારાજ ના મળે. માટે અહીંયા આગળ સુકાનંદ સ્વામી દિલથી ભગવાનને જ્યારે પ્રાર્થના કરે છે, શ્રી હરિ આકારે થઈ પોકારે, શ્રી હરિ આકારે થઈ પોકારે, તેને વાલો પ્રત્યક્ષ દર્શન આપે, તેને વાલો પ્રત્યક્ષ દર્શન આપે, ઉદાસીનતા રાખો કેમ તમે, ઉદાસીનતા રાખો કેમ તમે, આવો બાથ ભરી ભેટું તમને, આવો બાથ ભરી ભેટું તમને, અમે તમારી પાસે જ રહીએ, અમે તમારી પાસે જ રહીએ, કેડે કેડે તમારી અમે ભમીએ, કેડે કેડે તમારી અમે ભમીએ, જે માંગવો હોય તે માંગો, જે માંગવો હોય તે માંગો, માંગવામાં કસર નવ રાખો, માંગવામાં કસર નવ રાખો. સુકાનંદ સ્વામીને જ્યારે ભગવાન આકારે થઈને સ્વામીએ મહારાજને પોકાર્યા ત્યારે મહારાજે દર્શન દીધા, અને સ્વામીને મહારાજ કહે છે, સ્વામી આટલા બધા રડો છો કેમ, આટલા બધા દુઃખી કેમ, ત્યારે મહારાજને સ્વામી કહે છે કે મહારાજ તમે તમને છોડીને જતા રહ્યા,
તમે તો મહારાજ કેટલા સમયથી મને દર્શન પણ નથી દીધા, આ પડો કેવી હશે, આ સંબંધ કેવો હશે, કલ્પના કરો ખાલી. હું અને તમે જેમ એકબીજા સાથે પ્રત્યક્ષ વાતો કરીએ છે, એમ જે પુરુષોને ભગવાન સાથે આવી વાતો થતી હશે, એ ક્ષણ, એ ઘડી, એ ઘટના, એ સ્થાન, એ સંબંધ કેટલો દિવ્ય અને કેટલો અલૌકિક હશે. તો શું સુકાનંદ સ્વામી સાથે 200 વર્ષ પહેલાં વિયોગની અંદર આ વાત થઈ મહારાજને, ત્યાર પછી આ પૃથ્વી ઉપર કોઈ એવા સંતો કે હરિભક્તો નહીં થયા હોય કે જેના વિયોગમાં મહારાજ નહીં આવ્યા હોય, જેને યાદ મહારાજને કર્યા હશે અને મહારાજે પ્રગટ થઈને એને ભેટ્યા હોય, એના આંસુ લૂછ્યા હોય, એની સાથે વાતો કરી હોય, એને બાથમાં લીધો હોય, એના એના ખોળામાં માથું મૂક્યું હોય, એના હાથ ખેંચ્યા હોય, એના માથે હાથ મૂક્યો હોય, એવું બન્યું જ નહીં હોય? બન્યું છે. જે ઘટના જાહેર છે એટલે હું વારે વારે એ ઘટના કહી દઉં છું. કેટલીક ઘટનાઓ પુસ્તકના પાનામાં છે, જેદી તેદી આ સત્સંગ પ્રગટનું ગાવાની અંદર ઘણી વખત ખચકાટ અહીં બધાને પચી જતું હોય, ક્યાંક ના પચે એના કારણે કેટલીક ઘટનાઓ એવી હોય કે નથી કહેતા, પણ જે જાહેર જ છે. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં તમે જાણો છો કે જ્યારે ગુરુજી સાધુ થવા માટે નીકળ્યા, સુરતની અંદર દાદા ગુરુજી પાસે આવ્યા, દાદા ગુરુજીને એમ કીધું કે મારે સાધુ થવું છે, અને દાદા ગુરુજીએ એમ કીધું તને ઘનશ્યામ મહારાજ રજા આપે તો હું સાધુ કરું, અને દાદા ગુરુજી ઘનશ્યામ મહારાજ સુરતના જે છે એ સુરતના ઘનશ્યામ મહારાજ પાસે ગયા, માક્ષર સુદ એકાદશીના દિવસે એક પગે માળા શરૂ કરી, એક વર્ષ પૂર્ણ થયું, અને એક વર્ષ જ્યારે પૂર્ણ થયું ત્યારે બીજી માક્ષર સુદ એકાદશીએ ઘનશ્યામ મહારાજે બહાર આવીને ગાલ ઉપર ટપલી મારીને કીધું કે હું તને સાધુ થવાની રજા આપું છું. આ આપણને મળેલા મોટા પુરુષ, આપણને મળેલા મોટા પુરુષ. શ્રી હરિના શબ્દ સાંભળ્યા છે એના એ જ બે કાન, પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો છે તેની તે ત્વચા નિદાન, જેને પ્રગટ રૂપને પેખ્યું આંખથી જેને જોયું છે, છે તેના તે બે નેત્ર, જેને વાલમ શું વાતો કરી છે એની એ જીહવા પવિત્ર, એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં. સમજાય છે ને ગુજરાતી કડીઓ? બીજા ગુણવાન તો ઘણા મળશે, પંડિત થયેલા કથાકારો, કલાકારો, ગાવાવાળા, આયોજન કરવાવાળા, સારામાં સારા ગ્રંથો લખવાવાળા, એવા સાધુઓ તો બહુ મળશે. બીજા ગુણવાન તો ઘણા મળશે, નહીં મળે હરી ના મળેલ, નિષ્કુળાનંદ એવા સંત સંબંધે અનંતના પાપ બળેલ. જેના સંબંધથી અનંતના પાપ બળી જાય, જેના સંબંધથી મોક્ષ માર્ગે ચાલવાની તાકાત વધી જાય, એવો પુરુષ જ્યારે કોઈને પણ મળે તો માની લેજો કે આની ભેગા ભગવાન છે. ભગવાન જેની ભેગા હોય એનાથી જ મોક્ષ માર્ગે ચાલવાની તાકાત મળે. આજે અમારી ઉંમરના સાધુઓ આટલી યુવાની અવસ્થાની અંદર, આટલે વર્ષોથી ગુરુજી 2000 સાલથી સંતો વિદેશમાં ફરે છે અને વિદેશમાં રહે છે, અને વિદેશની અંદર વિચરણ કરવાનું થાય ને વિદેશની અંદર વર્ષો સુધી રહેવાનું થાય, આવા સાધુઓ છતાંય પણ એને ફેર નથી પડતા, એની પાછળનું કારણ મોટા પુરુષનો એની ઉપર છત્ર છે. ભગવાનના ભક્તો અમેરિકા જેવા દેશની અંદર આજે આ લિસ્ટ છે, આની અંદર બહેનોના ચાંદ્રાયણો કરેલા, 4 કોડિયા હવારે 4 સાંજે જમે, અમેરિકા જેવા દેશમાં યુવાન બહેનો, યુવાન ભાઈઓ ધારણા પારના કરે, 48 કલાકે એક વાર જમે, એવું પુરુષોની અંદર યુવાનોને છોકરાઓ કરે, આ ઘટના ઘટે છે મોટા પુરુષના સંબંધથી. જગત એમ કે તમને મળેલા મોટા સાધુએ ખરેખર મોટા જ છે, એની શું ગેરંટી? એ ભગવાનને મળેલા છે એની શું ગેરંટી? તો એનો પરચો જે છે
કે આવા ભર કળિયુગની અંદર આજે સ્ત્રી અને ધનનો પાકો ત્યાગ રાખે એવા સાધુઓ છે અને આવા વ્રત ઉપવાસો કરે એવા હરિભક્તો છે, પાકા ધર્મનિયમ. એ જ સાબિત કરે છે કે મોટા પુરુષ ભગવાનને મળેલા છે, આપણને મળેલા. એમને આમ થતું નથી, થાય જ નહીં, થાય જ નહીં, શક્ય જ નથી. આ બ્રિજેશ ભગત બેઠા બોસ્ટન લગ્નની અંદર ગયા, એ ને એના ઘરવાળા બે ગયા ઘરેથી રોટલીને શાક લઈને ગયા લગ્નની અંદર. યુવાન છે આ બેઠો ગાય છે, તાળી પાડો. છે તાકાત ગ્રહસ્થ આશ્રમના સંબંધો સાચવવાની, મોહબ્બતની તાકાત તો એવા માઈ કાંગલા તો હજારો છે સત્સંગની અંદર અને સંસારની અંદર. પણ સત્સંગમાં માથું કાઢે ને સ્વામિનારાયણ માટે જીવું છું, સ્વામિને રાજી કરવા છે એના માટે જે કરવું પડે એ કરું એવા યુવાનો ને એવા ભક્તો આ સત્સંગની અંદર છે ને, એની ખુમારી રાખવી. આપણે એવા ના હોઈએ ને તો ખાલી એટલું વિચારવું કે હું એવા સંતો ભક્તો ભેગા છું એ જ મારા મોટા ભાગ છે, એની ભેગા છું ને. ભગવાનના વિયોગવાળા પુરુષોને ભગવાન દર્શન આપે છે, દર્શન આપે છે. ક્યારેક તમારી આગળ એવી ક્ષણો આવશે અને ત્યારે મોટા પુરુષોની ડાયરીઓના પેજ ખોલીશું, ખુલ્લા મોઢે ગાશું. કંઈક એવા સુપાત્રો આગળ ગાવામાં આવે છે, આમાં ઘણા સુપાત્ર બેઠેલા છે, પરંતુ દરેકને એ વાત પચે. ઓનલાઈન પણ હજારો લોકો ક્યારેક ક્યારેક સાંભળતા હોય, કેટલીક વાતો ગુહ્ય હોય, પણ વાસ્તવિક છે કે ભગવાનને મળેલા પુરુષો પૃથ્વી પર અવિરત સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આવવાના છે. ભગવાનના ધામમાંથી આવેલા પણ આ પૃથ્વી ઉપર છે, સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી ધામમાંથી આવેલા પુરુષો આ પૃથ્વી પર રહેવાના જ. ગોપાળન સ્વામીને કોઈએ પૂછ્યું, આપણને એવું લાગે ને આજ કે ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી તો બહુ મોટા હતા, એવા આજ ક્યાં છે? દાદા ખાચર ને પર્વતભાઈ બહુ મોટા હતા, એવા આજ ક્યાં છે? તો સાંભળો, ગોપાળન સ્વામી જ્યારે વાતો કરતા ને કે મોટા પુરુષો, મહારાજ જ્યારે વાતો કરતા હોય ને આવું, ત્યારે ત્યાં નજીકમાં બેઠેલા એકજણે પૂછ્યું, મહારાજ એવો ભગવા કપડામાં જ બેઠેલો હતો, એને પૂછ્યું, સ્વામી તમે કીધું ભગવાન અરે વાતો કરતા હોય સુકાનંદ સ્વામી મહારાજ મળ્યા ને એમ, એવા પુરુષ અત્યારે પૃથ્વી પર હશે? કોને પૂછે છે? કોને? એવા પુરુષ પૃથ્વી પર હશે? બોલો. ગુણાદિતાનંદ સ્વામી કે ચિંતામણી રૂપાળી ના હોય એમ, ભગવાનના મોટા પુરુષો ભગવાનના એવા ઓલિયા પુરુષો હોય ને, એ માણસ જેવા જ દેખાય, આપણા જેવા જ દેખાય, પણ હોય ઓલિયા. એની ક્રિયા ને આપણી ક્રિયા બહુ ફેર હોય. આ હરિભગત તમે જુઓ ને, બા ગોરીઓ કે કુસંગી લે આવો, બે હરખા જ લાગે ને, બે ને બે આંખો, બે કાન, આને ખાવા જોઈએ, ઓલાને ખાવા જોઈએ, આને ઊંઘવા જોઈએ, આને આને બધું જ જોઈએ ને, પણ એ હરિભગતની ક્રિયામાં ઓલામાં કેટલો ફેર છે? આસમાન જમીનનો ફેર છે. એની ખબર કોને પડે? એની ખબર એને પડે જેને શાસ્ત્રનું જ્ઞાન હોય, એની ખબર એને પડે કે જે દૈવી જીવ હોય. બાકી મહારાજ વચનાવદમાં કે આસુરીને તો ગંગાનું પાણી હું અને નળનું પાણી હું, બે હરખું તરસ છીપવી જોઈએ, એને એકાદશી શું અને બારસ શું, એને બહારનું શું અને ઘરનું શું, મહારાજે કીધું, એને પત્ની શું ને બેન શું, કશું જ ના હોય, એને કશું ના હોય. પણ જે ભગવાનનો દૈવી જીવ હોય એને આવું હોય. માટે ભગવાનના ભક્તો, ભગવાનના વિયોગની અંદર થોડું થોડું, આપણને બહુ અઘરું છે તમારા ગ્રહસ્થ આશ્રમમાં, મને ખબર છે તમારે કેટલાયનો બીજો વિયોગ હોય. મહારાજનો વિયોગ કરો ક્યારે, ક્યારે કરો, પરંતુ થોડો થોડો અભ્યાસ કરો, થોડી પ્રેક્ટિસ કરો, થોડું ભગવાન સાથે હેત કરતા શીખો. આપણે એકલા જ જવાનું છે, આપણે જેની ભેગા હેત કરીએ છીએ કોઈ આપણી ભેગા નથી આવવાના, બહુ પાકું છે. આગળ એ કોઈ ગયા નથી, હજુ આજ સુધી જાણ્યું નથી કે કોઈ ગયા હોય. કોઈ ગયું? કોઈ ચિતામાં કોઈ કોઈને બોક્સમાં મૂક્યા તો કોઈ ભેગો એટલો બધો, એટલો બધો હેતવાળો કોઈ પાક્યો કે ભાઈ મને જીવતો બોક્સમાં પૂરતો, મારે જતું રહેવું છે? રડે ખરા, રડશે ખરા, 15 દી નહીં ખાય, પણ કોઈ બોક્સમાં ભરાય છે અરે કે મને બાંધ દો. ગમે એટલી વાલી પત્ની ગયો હોય, કોઈ ગયો અંદર? અને ગમે એવો પતિ વાલો ગયો હોય, કોઈ ગયું પાછળ? કોઈ જાય નહીં. એટલે સંસારના સ્વરૂપને ઓળખી, એનો અર્થ હું એવું નથી કહેતો બધું ખોટું કરી દેજો, રહેજો ગ્રહસ્થાશ્રમમાં, તમારી જરૂર છે, તમે રહેશો તમને ધોતિયા કોક દેશે, જમવાનું દેશે, રસોઈ દેશે, પણ સ્વરૂપને સમજી અને ભગવાનમાં હેત કરવાનું છે. હેત ક્યાં કરવાનું છે? ભગવાનમાં. સુકાનંદ સ્વામીને મહારાજે દર્શન દીધા અને મહારાજે કીધું, જે માગવું હોય માગો, માગવામાં કસર નવ રાખો. ભગવાન પ્રગટ થઈને આપણને દર્શન આપે તો આવું આપણે માગી શકીએ ખરા? સુકાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી અમે તો તમારી ભેગા જ છે,
તમે શા માટે આટલું બધું રડો છો, અમે તમારી કેડે કેડે ભમીએ છે. ત્યારે સુકાનંદ સ્વામી કે મહારાજ, તમે ખબર છે મને એક દિવસ તમે તાવ મારો દૂર કર્યો હતો. તમને ચરિત્ર યાદ હોય તો સ્વામીને એક વખત પત્ર લખાવતા હતા મહારાજને, સ્વામીને અતિશય તાવ આવે તો મહારાજે સ્વામીનો તાવ દૂર કર્યો. તે દિવસથી સ્વામીને આ જ દિવસ સુધી તાવ નથી આવ્યો, શરીરમાં કોઈ રોગ જ નથી થયો. એટલે સ્વામીએ કીધું, મહારાજ તમને યાદ છે? મહારાજ કે હા યાદ છે. હવે મહારાજે એવું કીધું, સ્વામી તમે માગવામાં કસર ના રાખશો. હવે સ્વામી જે માગે છે એ સાંભળો. સુકમુનિ માગે આલોકનો અભાવ, સુકમુનિ માગે આલોકનો અભાવ, દેહ આકરો લાગે તે ભાવ, 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 બીમારી પાછી માગીને લે દે, બીમારી પાછી માગીને લીધી, હેતની સીમા ઓળંગી લે દે, હેતની સીમા ઓળંગી લીધી, દેહનો અભાવ જેમ થાય, દેહનો અભાવ જેમ થાય, તેમ હરે સમીપે જવાય, તેમ હરિ સમીપે જવાય, જેને કસરોને ટાળી દેવી, જેને કસરોને ટાળી દેવી, તેને સુકમુનિથી યુક્તિ શીખવી, તેને સુકમુનિથી યુક્તિ શીખવી. બોલો, સુકમુનિએ મહારાજ પાસે માગ્યું, હે મહારાજ તમે જ્યારથી તાવ દૂર કર્યો ત્યારથી મને તાવ ફરી આવ્યો નથી, માટે મારા દેહ આસક્તિ ટળે અને સહેજે આ લોકનો અભાવ થાય, દેહ આકરો લાગે ને ઝટ આ દેહ છોડી આપની સેવામાં પહોંચી જાવ એવી કૃપા કરો, એ માટે મને ફરી બીમારી આપો. શું માગ્યું? બીમારી માગી. સુકમુનિ માગે આ લોકનો અભાવ, દેહ આકરો લાગે તે ભાવ. કોણ માગે આવું? દેહનું સુખ બધા માગે. ભગવાન કે માગો માગો કસર ના રાખો. તો મહારાજને કે મહારાજ, હાથ માળની હવેલી સોનાની હોય, કોહિનૂર હીરા જડ્યા હોય હાથમાં માળે, સોનાના હિંડોળે મારી હાથમી પેઢીના છોકરાના છોકરાને ખોડામાં બેહેડીને રમાડતો હોવ અને એની પછી ચૌદમી પેઢી ઉધીનું મૂકીને જાઓ, જાઓ તો નહીં રહો, આવું માગે. કોણ માગે કે મને બીમાર કરો એવું કોણ માગે? ભગવાન પ્રગટ થઈને દર્શન દે તો આપણે શું માગીએ? કોઆલો બીમાર થઈ એવું માગીએ? આ દેહ જલ્દીમાં જલ્દી પડી જાય પ્રભુ એવું મને કરો એમ કહીએ? હવે પ્રભુ હજુ 30 વર્ષનો છું, 35 વર્ષનો છું, અને ક્યાં મને આ રોગ આપ્યો પ્રભુ? હજુ તો દુનિયા જોઈ નથી પ્રભુ. મહારાજ કે લક 84 ફર્યો ઓછી જોઈ છે. લક 84માં ફર્યો, ગધેડો ઊંટ બળદ બધું થયું ત્યારથી ઓછી દુનિયા જોઈ છે? હજુ દુનિયા જોવી છે. પરંતુ જ્યાં સુધી સમજણ દ્રઢ ના થાય ત્યાં સુધી જીવને ક્યારેય પ્રીતિ ના તૂટે. સુકાનંદ સ્વામીએ ગજબનું માગ્યું છે. આ પૃથ્વી પર આવા માગવાવાળા બહુ ઓછા હશે. જેને દેહનું સુખ નહીં દેહનું દુઃખ માગ્યું, મને બીમારી આપો, મને રોગ આપો, આવું માગ્યું. ભગવાનના મોટા પુરુષો પણ ભગવાનની પાસે બીજાના રોગ માગતા હોય છે. તમને ખ્યાલ આવે, આજે વિરસા દ્વારા જ્ઞાનજી અને સ્વામી અશોકભાઈ ઘનશ્યામ દાદા અને બધાએ દર્શન કર્યા છે, બહુ મોટા પુરુષ થયા. સ્વામીની અંતિમ અવસ્થા કેવી હતી? સ્વામી ખાટલા વસરે, ઝાડા પણ સ્વામીના કાઢવા પડે. જે મોટા પુરુષ એવા લીમડાના ઝાડને છોકરા તરીકે જન્મ દીધા છે, અહીં અમેરિકામાં ધામમાં ગયા, જેના ફ્યુનરલની અંદર હું ગયો હતો, લીમડાના ઝાડની જીવને છોકરા તરીકે મોકલ્યો. જે મોટા પુરુષ એવા હૂપડું લઈને અહીંયા આગળ હૂપડું હલાવે ને, મુંબઈમાં હરિભગતની દુકાન હળગી હોય ને એને ઓલવી નાખે, આવા
એ મોટા પુરુષ એવા કે સુરતની અંદર એક હરિભગતે એ જમાનાની અંદર 5 લાખનો કોઈક શેડ લીધેલો અને ત્યાં એક કોઈ ઝંડ રહે એ પતરા નાખે ને આખા પતરા ચીરી નાખે, હવારમાં રાત્રે આ નાખે ને હવારમાં પેલો ચીરી નાખે, સિદ્ધિ જામ એની જગ્યા હતી એ ભૂત પ્રેતોની. તો અહીં નહીં રહેવાનું, સ્વામીનો શિષ્ય, સ્વામીને લઈ ગયા. અરુણભાઈ અમીન લંડનની અંદર આજે હરિભગત છે મોજૂદ, એને મને આ બધી, હું એની જોડે બેહું ને ત્યારે સ્વામીની વાતો સાંભળું. તે કે સ્વામી અમને કુંડાળામાં મૂકી દીધા, કુંડાળામાં રાખી પછી સ્વામી કે બહાર ના નીકળતો એ કે નહીં તો પેશાબને જાડો થઈ જશે કે જો બહાર નીકળે તો. સ્વામી પાછા ચરોતર ના હતા ભાષા એવી, એ સ્વામી કે બહાર ના નીકળતા મરી ગયા કે અરુણ જો કોઈ બહાર નીકળે. અને પછી સ્વામી આમ જઈને સ્વામી જે ધુઆપુઆ થયા હામાં હામે, આ લોકોને કાંઈ ના દેખાય પણ સ્વામી તો પરસેવે રેબ જેબને લાલ આંખો કરીને સ્વામી જે વઢે ને બોલે, બોલો કે સ્વામી આ હતું હું, તમે આ બધું કર્યું એ? સ્વામી કે રહેવા દે, તમારામાંથી કોઈક જોઈ ગયો તો તાવ ચડી જાય, હોસ્પિટલમાં દાખલ કરવા પડે અને ઝાડા પેશાબ થઈ જાય કે અહીં જ બગડી જાય પોત્યા તમારા. આવા મોટા પુરુષ છોકરા દે, ભૂત પ્રેતોને વશ કરે, શું એમના જીવનની અંદર પરચા જ પરચા. પણ એવા મોટા પુરુષ તો એને અંત કાઢે, એની સેવા કરવી પડે, ઝાડા પેશાબ એ કાઢવા પડે, એવી દશા કેમ? એ મોટા પુરુષોએ કેટલાયનું લીધું હોય, કેટલાયનું લીધું હોય. આનું દુઃખ મારા દૂર કરો, પણ એનું પ્રારબ્ધ અમને આપો, અમને આપો. બાકી શું મોટા સાધુને, એને કંઈ કોઈ રોગ કે એ બધું હોત? એ તો ગ્રહણ કરે, બીજાનું ગ્રહણ કરે, બીજાને સુખિયા કરવા માટે ગ્રહણ કરે. સુકાનંદ સ્વામીએ દેહનો અભાવ માગ્યો. ધન્ય છે સુકાનંદ સ્વામીની સમજણને મને તમને શીખવાડે છે. તે દિવસથી સ્વામીને તાવ ચાલુ થયો, ગજબનું માગ્યું ભાઈ, તાવ માગ્યો સામેથી. અને તાવ ચાલુ થયો, તે તાવ 12 વર્ષ સુધી સ્વામીને ઝીનો તાવ રોજ આવતો, એક પણ દિવસ તાવ વિનાનો સ્વામીનો નથી ગયો. જે દિવસે શ્રીજી મહારાજે દર્શન દીધા ત્યાંથી માંડીને 12 વર્ષ સુધી સ્વામી ધામમાં જશે આગળ કથામાં, ત્યાં સુધી સ્વામીને 12 વર્ષ સુધી ઝીનો તાવ આવ્યો, એક પણ દિવસ તાવ વિનાનો નહીં. અને સ્વામીએ તાવને ગ્રહણ કર્યો, અને સ્વામીએ તોય પાછી એ તાવે સહિત તંતોડ મહેનત કરી સત્સંગ માટે, એમ નહીં હુઈ રહેવાનું પથારીમાં. અમને તો વળી થોડું માથું દુખતું હોય, હરિભગત આવે વચનામૃત આવે, ભગત આ તો થાક્યા છે જાવ આવે વચનામૃત. હરિભગતે વિચારે સ્વામી બહુ થાક્યા છે, થાક્યા થાક્યા. 5 જણને કહી આવે લો, એમને તો તાવ આવતો કોઈને જાનવાઈ નહોતા દેતા, જાનવાઈ નહોતા દેતા. ગુરુજીના જીવનમાં તમે જુઓ ને તો હોસ્પિટલની અંદર ક્યારેક ગયા હોય ને તો હોસ્પિટલમાં ડૉક્ટર કે આવે આરામ કરજો, ગુરુજી ત્યાંથી ગાડી લઈને ઠેક મુંબઈ પૂગ્યા હોય એવું છે. એક આ પગ આખો દાજી ગયો હતો ગરમ પાણીથી પડ્યું હતું, એક સ્વામીથી ભૂલથી આખો પગ દાજી ગયો હતો. તમે એ ઓનલાઈન યુટ્યુબ ઉપર કથાઓ છે ડિવાઇન મિશનની. આ પગ ગુરુજી આમ સીધો રાખીને વળે નહીં, વ્યાસપીઠ ઉપર એ પગ દાજેલો અને એની બળતરા સહન કરીને 5 દિવસ કથા કરી છે ને પછી એની સર્જરી કરાવવી પડી છે. ડૉક્ટર વિચારમાં પડ્યા કે આ કેટલી બળતરા થતી હશે, એની વચ્ચે આ એટલી બળતરાની વચ્ચે કથા કરી છે. દેહનો અભાવ આપણને શું ખબર હોય કે દેહનો અભાવ શું, રાતને દિવસ દેહને પોષણ આપવાવાળા, ભૂખ 10 વાગે લાગતી હોય ને 8 વાગે ડાબી લે, એને ખબર કેમ પડે દેહનો અભાવ કેમ થાય, કેમ ખબર પડે? પણ દેહનો અભાવ એટલે એનો અર્થ એ નથી કે ભૂખ્યા તરસ્યા રહેવું, પણ દેહનો અભાવ એટલે દેહમાંથી પ્રીતિ તૂટે, આ શરીરમાંથી પ્રીતિ તૂટે. એવા ઉપાયોની અંદર ભગવાનના ભક્તે મંડવું જોઈએ. સ્વામીએ બીમારી માગી અને સ્વામીએ ગુણાતી સ્થિતિમાં રહ્યા. અહીં આગળ લખ્યું છે, અહો અહો સુખમુનિ તમે કર્યો સુખનો અભાવ, કાંઈક તેમાંથી આપજો જેથી ટળે અમારો સ્વભાવ. અમારો તો દેહ સ્વભાવ છે સ્વામી, પણ તમારા ચરણના વંદન કરીએ છીએ કે તમારા જેવા મોટા પુરુષ જો અમારી પર કૃપા કરે તો અમારો દેહ ભાવ ટળે. 3 અભ્યાસી અમે જીવડા આવ્યા તમારે સરને, બુદ્ધિ વિનાના બાલુડાને સાચવજો રાખી મનને. અમે તો દેહ ભાવવાળા છીએ સ્વામી, પણ તમે અમારી રક્ષા કરજો સ્વામી. આવો દેહની આવી દેહની અંદર દુઃખ પડે એવું સ્વામીએ માગ્યું છે, મહારાજે વરદાન દીધું છે. ત્યાર પછી સ્વામીને 12 વર્ષ સુધી સતત તાવ આવ્યો છે. સ્વામી આવી બીમારી માગી, સ્વામીની આ સમજણને આપણે આપણા હૃદયસ્થ કરીએ અને સ્વામીના જીવનમાંથી આપણે શીખીએ કે દેહનો અભાવ આપણે મરતા પહેલાં કરવો પડશે.
મરીશું ત્યારે દેહનો અભાવ નથી કરવાનો, જીવતા થકા તંદુરસ્ત છીએ ત્યારે દેહનો અભાવ કરીને ભગવાનના ધામને વિશે પ્રીતિ કરીએ. સ્વામીના ચરણનું વંદન કરી સુકાનંદ સ્વામીનું આખ્યાન પૂર્ણ કરું છું. બોલો શ્રી ગણેશ્યામ મહારાજ.